સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી સીએસ દેસાઈ આઈટીઆઈ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમો યોજાયા. પ્રાંતિજ ખાતે આવેલ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સી એસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલીમાર્થી વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, પ્રાચીન ગરબા, આદિવાસી નૃત્ય, નૃત્ય નાટિકા, મને લઈજા ને લઈજા, માઈમ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈને વિદ્યાર્થીઓએ બહારથી આવેલ મહેમાનો તથા વાલીઓ તથા પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. જ્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુબામિયા ડી કસબાથી તાલીમાર્થી મેરિટ પ્રાઇઝ ઇનામ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ નિયામક પ્રાદેશિક કચેરી અમદાવાદ શ્રીમતી આશાબેન પી પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાઠોડ, પ્રાંતિજ એપીએમસીના ડિરેક્ટર રણજીતસિંહ રાઠોડ, આઈટીઆઈ ગાંધીનગરના આચાર્ય એન એ પટેલ, આઈટીઆઈ હિંમતનગરના આચાર્ય એસકે ઠક્કર, સરકારી મહિલા આઈટીઆઈ મોડાસાના આચાર્ય એસી પલાસ, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, જયંતિભાઈ પટેલ, ભરતભાઈ ફળિયા, અરવિંદભાઈ કોઠારી, આચાર્ય હેમંતભાઈ પટેલ તથા આઈટીઆઈ સ્ટાફ તથા આમંત્રિત મહેમાનો, વાલીઓ, પ્રેક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સાદુલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. સંજય રાવલ, જેડએસટીવી, પ્રાંતિજ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈમાં સુબામિયાડી કસબાથી તાલીમાર્થી મેરિટ પ્રાઇઝ અને તાલીમાર્થીઓ દ્વારા પ્રાયોજિત કૌશલ્ય બહાર આવે એ માટે એક સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન પણ સાથે કરવામાં આવ્યું છે. જેની અંદર આમંત્રિતોમાં અમારા રોજગાર તાલીમના આશાબેન પટેલ, અન્ય બધી નોડલ સંસ્થાઓના આચાર્યશ્રીઓ, ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. આમ તો આ જે પ્રોગ્રામ છે એ રઈસભાઈ સાહેબના પિતાશ્રી એના સ્મરણાર્થે એમણે ભંડોળ આપેલું છે, એના ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. પરંતુ સાહેબના ટ્રસ્ટીશ્રીના કહેવા અનુસાર બાળકોમાં, આમ તો અમારી સંસ્થા એક તાલીમ ટેકનિકલ સંસ્થા કહેવાય, પણ બાળકોમાં વધારે સારી કૌશલ્ય બહાર આવે એ માટે સાથે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામનું પણ આયોજન કરીએ છીએ. આજે અમારા પ્રોગ્રામમાં અમને બહુ ખૂબ આનંદ થયો અને બહુ જ મજા આવી. સંસ્થા 1984થી કાર્યરત છે. તેની અંદર 9 ટ્રેડ અને ટોટલ 18 બેચ. હાલની કેપેસિટી જુઓ તો 310 તાલીમાર્થી હાલ તાલીમ લઈ રહેલા છીએ અને ટોટલી સંસ્થા અમારી એફિલેટેડ છે. અહીં શ્રી સી એસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈ પ્રાંતિજ ખાતે આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જે યોજાયો એ ખૂબ જ સુંદર હતો, જેમાં તાલીમાર્થીઓ તથા આચાર્યશ્રી તથા પ્રાંતિજ કેળવણી મંડળ અને સ્ટાફ મિત્રોએ ખૂબ સારા પ્રયત્નથી અને ખૂબ સારી મહેનત કરીને જે એક ભવ્ય પ્રોગ્રામ યોજ્યો, પણ જેમાં આમંત્રિત મહેમાનો અમારા નાયબ નિયામક શ્રી તથા અન્ય મહેમાનો પણ હાજર હતા, જેમને પણ ખૂબ સરસ રીતે કાર્યક્રમ માણ્યો છે. અને એ બદલ જે જનતા બહારથી પધારે મહેમાનો તથા દરેક તાલીમાર્થીઓ, સ્ટાફ મિત્રો અને દરેકનો અમે આઈટીઆઈ વતી આભાર પણ માનીએ છીએ. અને આવો પ્રોગ્રામ આવતા વર્ષોમાં થતો રહે અને તાલીમાર્થીઓ ભાગ લે તથા સ્ટાફ મિત્રો અને પ્રાંતિજ કેળવણી મંડળ આ માટે સારો સહકાર આપતું રહે એવી આશા સાથે વિનંતી છે. ચિંતનભાઈ પટેલ મારું નામ છે. આઈટી ઇન્સ્ટ્રક્ટર તરીકે અહીંયા 2017થી ફરજ બજાવી રહ્યો છું. આઈટીઆઈ પ્રમુખ આચાર્ય શ્રી ગુરુજન તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે અમારી સંસ્થામાં એન્યુઅલ ફંક્શન અને મહેમાનોને આપેલ છે. શ્રી બધાને મોગા મહેમાનોને બોલાવેલ છે અને અમને આજે આપની રીતે અહીંયા પ્રોગ્રામમાં આવવાની તમે અમને તક મળી છે. અમને તમારાથી બહુ આનંદ મળ્યો છે અને અમને આજે અમારી અભિવ્યક્તિ રજૂ કરવાનો અમને અવસર મળ્યો છે. આજે પ્રાંતિજ આઈટીઆઈમાં એન્યુઅલ ફંક્શનનું પ્રોગ્રામ હતો, અમે બધાએ ભાગ લીધો હતો. બધા મજાઈ ગઈ. 10 દિવસ અમે પ્રેક્ટિસ કરતા હતા પણ બધાને મજાઈ ગઈ. આવો દરેક વર્ષે પ્રોગ્રામ થતો રહ્યો તો બધાને વિદ્યાર્થીઓને મજા આવે.